શું કરો છો બધા? મજા કરતા હતા? એ ભાઈ, થોડા દિવસ પછી શું આવવાનું છે ખબર છે? શ્રાવણ મહિનો શરૂ થવાનો છે. શું શરૂ થવાનો છે? શ્રાવણ મહિનો એટલે કે અષાઢ માસનો છેલ્લો દિવસ એટલે અમાસ, એને બીજું કહીએ આપણે દિવાસો. ઘણા લોકો તેને હરિયાળી અમાસ પણ કહે છે. સો પરબનો માસો એટલે દિવાસો. આ દિવસે તો ભાઈ તમારી મમ્મી, મોટી બેન, દાદીમાં બધા વ્રત કરે અને મંદિરે પૂજા કરવા જાય. ત્યાં એ વ્રતમાં, જીવ્રતમાં, જયામાં અને વિજયામાં સાથે સાથે જુવારા હોય અને ગોરમાં પણ હોય, એની પૂજા કરે અને દીદી હોય તો બે દિવસનું જાગરણ કરે. મમ્મી ને દાદીમાં છે ને એ 12 વાગ્યા સુધી જાગરણ કરે અને ઉપવાસ કરે. તો આ ભાઈ દિવાસો છે એને હરિયાળી અમાસ પણ કહે છે. આ દિવસથી બધા વ્રતો અને તહેવારો શરૂ થાય છે. હવે તો છે ને ભાઈ, દિવાસાના દિવસે જ દશામાની સાંદળીની મૂર્તિ મમ્મી ઘરે લઈ આવે છે અને બીજા દિવસથી દશામાનું વ્રત શરૂ કરે છે અને શ્રાવણ માસ બીજા દિવસથી શરૂ થાય છે. તો બાળકો, દિવાસો છે ને એ આખા વર્ષનો 100 પરબનો માસો કહેવાય અને ત્યાર પછી શ્રાવણ માસ શરૂ થાય. પછી તો ભાઈ મજા મજા શ્રાવણિયા સોમવાર આવે, પછી સાતમ આઠમ આવે, રક્ષાબંધન આવે, પછી બળેવ આવે અને સાથે સાથે આવે નાગપાંચમ આવે, ગોકુળાષ્ટમી આવે, પછી ગોળચોથ આવે. આ બધા જ તહેવારો દિવાસા પછીથી શરૂ થાય. પવિત્ર શ્રાવણ માસ આખો મહિનો ત્યારથી જ શરૂ થાય અને બધા વ્રતો પણ ત્યારથી શરૂ થાય. જીવંતિકામાનું વ્રત પણ કરે, દશામાનું વ્રત કરે, સોમવારનું વ્રત કરે, દત્તાત્રેય ભગવાનનું વ્રત કરે, એ બધા જ વ્રતો ભાઈ શ્રાવણ માસથી શરૂ થાય અને બધા તહેવારો એ બધું દિવાસા પછી શરૂ થાય. આ દિવાસાનો દિવસ છે ને એ ભાઈ પવિત્ર દિવસ કહેવાય, ધાર્મિક તહેવાર છે આપણો. બધા મંદિરોમાં પૂજા કરવા જાય, પણ આ વખતે તો ભાઈ કોરોનાનું છે ને એટલે મંદિરમાં પણ બહુ જાજા બધા માણસોને ભેગા થવા દેશે નહીં. તો તમે ભાઈ બધા બાળકો મમ્મીની સાથે દિવાસાને દિવસે મંદિરે જજો. મમ્મી લઈ જાય તો દિવાસાની વાત સાંભળજો અને પછી મજા મજા કરજો અને પછી શ્રાવણ મહિનો શરૂ થાય એટલે શંકર ભગવાનના મંદિરે રોજ દર્શન કરવા જવાનું, શિવલિંગની પૂજા કરવાની, બીલીપત્ર ચડાવવાનું, એવું બધું ભાઈ ધાર્મિક તહેવારો શ્રાવણ મહિનામાં શરૂ થાય ને બાળકો, એટલે તમે જોજો અને યાદ રાખજો. તો ભાઈ દિવાસો એટલે હરિયાળી અમાસ અને 100 પરબનો માસો. બધા બાળકો સરસ મજાનો ધાર્મિક મહિનો તૈયાર થાય ને, નવા નવા કપડાં પહેરવાના, સાતમ આઠમમાં ફરવા જવાનું, રક્ષાબંધન કરવાની અને આપણી 15 ઓગસ્ટ પણ આવે હો ભાઈ. તો બધા બાળકો આનંદ કરજો, મજા મજા કરજો અને ભાઈ કોરોનામાં બહાર નીકળતા નહીં, નીકળો તો માસ્ક બાંધીને નીકળજો. મજા આવી બાળકો? આવજો આવજો આવજો. ચાલો બાળકો, શું કરતા હતા બધા? મજામાં ને? હા, હવે છે ને ભાઈ શ્રાવણ માસ આવવાનો છે એટલે આપણે બધા હવે તહેવારોના ગીતો લેશું. એમાં સૌથી પહેલા આજે શ્રાવણ માસનું ગીત ગાશું. સાંભળજો હું બરાબર અને પછી ગાજો ભાઈ, મજા આવશે ને બાળકો. શ્રાવણ આવ્યો રે વાળો